સુરેશ્વરમાં ફરી બિટકોઈનનો મામલો સામે આવ્યો છે, જેમાં એક બિહારી યુવાને સુરતીઓને ડબલ નાણાં કરી આપવાની લાલચ આપી કરોડો ઉછીટી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં અગાઉ વરાછા ખાતે બિટકોઈન અને ક્રિપ્ટો કરન્સીને ઘણી વાર ચર્ચાઓ ચાલી રહી હતી. હજારો કરોડોનો કૌભાંડ બહાર આવ્યો છે ત્યારે ફરી બિટકોઈન ઠગી ઠગાઈનો કેસ સામે આવ્યો છે, જેમાં બિહારી બબલુ વર્મા નામના ઈસમે ફોરેક્સ ટ્રેડ નામની કંપની થકી સુરતના 200 લોકોને 4 મહિનાના રૂપિયા ડબલ કરવાની સ્કીમો આપીને શરૂઆતમાં એક વાર રોકાણ કરનારાને રૂપિયા ડબલ કરી આપ્યા બાદ વધારે રકમ ભેગી કરીને બબલુ વર્મા સુરતથી ભાગી છૂટ્યો હતો. હાલ તો આ મામલો પોલીસ મથકે પહોંચ્યો અને પોલીસે તપાસ આરંભી છે. આ ભાઈ એવું કહેતા હતા કે હું 4 મહિના પૈસા ડબલ કરીને આપી દઉં આપીશ, એટલે જનવરી મહિના મારા પાસે ભાઈ આવ્યા હતા રામલખનભાઈ સાથે લઈને બબલુ વર્મા, બરાબર. તો એવી કરીને મારા પાસે શરૂઆત 10,500 કરી, એના પછી ધીમે 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 ડબલ કરતાં કરતાં એ ભાઈ મારા પાસે ટોટલ 28 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરાયા, બરાબર. અને દર વખતે એવું કહેતા હતા કે આ 2-3 વખત આ ડબલ ટ્રિપલ થશે જ, 10 વર્ષ સુધી કંપની ચાલશે, બંધ નહીં થાય. છેલ્લો આવતા આવતા 6 મહિના સુધી કંપની બંધ કરી દીધી આખી સાઈડ, પછી બીજી સાઈડ ઊભી કરીને કીધું હું કોઈનમાં પૈસા આપીશ, પણ કોઈન નામ લઈને ક્યારેય એનું પૈસા પણ આપી નહીં. કોઈન આપતા હતા પછી કોઈનો બંધ કરી દીધો, પછી એ સુરતથી અહીંયાથી ભાગીને સીધો નીકળી ગયા, અહીંયાથી ભાગી નીકળી ગયા અને પાછા આવ્યા. અને પાછા આવ્યા તો મને અમે લોકોને વચ્ચે વચ્ચે એ જ કહેતા હતા હું તમને પૈસા આપી દઈશ, જેટલી વખત મળે બધી વખત એ જ કે હું પૈસા તમને આપી દઈશ, પૈસા આપી દઈશ. પણ અત્યાર સુધી એકે રૂપિયા આલ્યા નહીં, એકે રૂપિયા નહીં આલ્યા. આ વ્યક્તિ જે તમારા પૈસા લઈને ઠગાવ કરી ગયો, એનું નામ શું છે? બબલુ વર્મા. કઈ જગ્યાએ રહે છે એ ભાઈ? પહેલા પાંડેસરા રહેતા હતા, અત્યારે કઈ સાયન અને કિમ વચ્ચે રહે છે. મૂળ એ ભાઈ બિહારના છે, આમ તો બિહારના છે, બાકી આમ કલકત્તા કહે છે. કેટલા લોકો સાથે આને ઠગાવ કરેલી છે? એ લગભગ તો 200 માણસો સાથે ઠગાવ કરેલી છે ભાઈ, 200 માણસો સાથે. મારા ડાઉન બાદ 100 માણસો છે. આશરે કેટલા કિંમતની ઠગાવ છે? આશરે લગભગ તમારા બતાવો ને. મારા તો ટોટલ છે અત્યારે 28 લાખ, બાકી બીજા લોકોને ઘણા બધા લોકોને છે. લગભગ મારો આઈડિયો છે કે 40-50 કરોડ આ ભાઈ ઠગાવ કરેલી છે. અમારી સાથે ઘટના ઘટેલું છે કે આ એક બબલુભાઈ નામ કરીને માણસ હતો, જે આપણે બિટકોઈનના નામે પ્રલોભન આપીને બધા પાસેથી પૈસા રોકાણ કરાવ્યા. અમારા હસ્તક લગભગ 30-31 લાખ રોકાણ થયેલું છે. મારા પોતાનું 5-7 લાખથી વધારે રોકાણ છે, અને બધાથી રોકાણ જે કરાવ્યા એ કુલ મળીને 30 લાખ રૂપિયા છે. એના કારણે મારા ઉપર બીજા કેસ કરીને અમે જેલ જઈને આવ્યા, અમારા ઉપર જે દંડ ભરવું પડે છે. અમે કેટલાના પૈસા, માણસોના પૈસા ભરી દીધા. અમારા જેવા લગભગ લાખો જણાને ઇસુતિયા બનાવીને માણસ ભાગી ગયો છે. અને પછી આવ્યા તો કીધા છે કે હું તમને ધીમે ધીમે કરીને આપીશ, પણ અત્યાર સુધી એ કંઈ આપવા માટે રાજી થતો નથી. અને એના કારણે મારે દિંડોલીમાં કમ્પ્લેન કરીને મને અંદર કરાવી દીધા. હું એક દિવસ જેલમાં રહીને આવ્યો. કોણ છે આ વ્યક્તિ? સંતોષ જયસ્વાલ કરીને એક માણસ હતો, જે પૈસાના લાલચે, બધાને પૈસાના લાલચ હતા. એ ડબલ કરવા માટે નાખ્યા, પણ અમારા હસ્તક નાખ્યા, એટલા માટે મારા ઉપર કેસ કરી નાખ્યા. એ ભાઈ પ્રલોભન આપ્યું દર હપ્તા. તમારે પૈસા જે આ કરે ઠગાઈ કરેલી છે એ વ્યક્તિ કોણ છે ને શું નામ છે, ક્યાં રહેવાનો છે? એ બબલુ વર્મા છે. એ કલકત્તા આપનું ઘર બતાવે છે, અને ફોરેક્સ નામની કંપની ચાલુ કરી હતી. ફોરેક્સ બંધ કરીને પછી cryptoworld.asia નામના કંપની ચાલુ કર્યા. પછી એ બધાને ઠગાઈ કરીને એ ભાગી ગયો ઘરે. અહીંયાથી ક્યાં ભાગ્યા એ કોઈને ખબર નહીં પડી. અમારા જેવા કેટલા બધાને, કેટલા તો આત્મહત્યા કરવા માટે રાજી થઈ ગયા, જેથી અમે આત્મહત્યા કરી હતી. અમારા આ સકલ છે, અમે આત્મહત્યા કરવા જેવાઓ નથી, જેથી અમે આત્મહત્યા કરી લેશું તો અમારા છોકરાઓ બધા શું ખાય, નકર અમે આત્મહત્યા કરી લીધા હોત. રિપોર્ટ સુરત.